જો વિદ્યાર્થીઓ પેલા દાખલા જેવો જ બીજો દાખલો, આ દાખલો તો ખરેખર મારે તમને ગણાવવાની જરૂર પણ ના પડી હતી. તમે જો મેં આગળનો દાખલો ગણાવ્યો, પેલો દાખલો એટલે 24મો દાખલો ગણાવ્યો, એ આવડે તો 25મો દાખલો આવડે જ. આપણા પાઠ્યપુસ્તકમાં તો ટોટલ 23 દાખલા છે હો વિદ્યાર્થીઓ. મેં આમાં તમને વચ્ચે ક્યાંક ક્યાંક વધારે દાખલા ગણાવ્યા, એના કારણે દાખલા વધશે. હવે આના પછી ટોટલ 2 પાઠ્યપુસ્તકના દાખલા વધ્યા છે અને બીજા એક બે ગણાવીશ. બરાબર છે? આગળ જો, એક માણસ 60 મીટર ઊંચી ઇમારત પર ઊભો છે. બરાબર છે? જો તો એક માણસ 60 મીટર ઊંચી ઇમારત દોરો. આ એ બી 60 મીટર ઊંચી ઇમારત. બરાબર છે? આ ઇમારતની ઊંચાઈ 60 મીટર. એક માણસ 60 મીટર ઊંચી ઇમારત પર ઊભો છે. ત્યાંથી અવલોકન કરતા એક ટાવરની ટોચ અને તળિયાના અવશેષ પણ ના માન. શું કીધું? જો એક માણસ 60 મીટર ઊંચી ઇમારત પર ઊભો છે, ત્યાંથી અવલોકન કરતા એક ટાવરની ટોચ અને તળિયાના અવશેષ પણ ના માન. એટલે ઇમારત ઉપરથી 60 મીટર ઊંચી ઇમારત ઉપરથી એક ટાવરની ટોચ અને એના તળિયાના અવશેષ પણ ના માન. કે ધ્યાન પર થયો છો કોણ ઊંચો થયો, ટાવર કે ઇમારત? તમને તરત ખબર પડી જાય છે કે ભાઈ ઇમારત ઊંચી છે અને ટાવર કેવો થશે, નીચો. કેમ? કારણ કે ઇમારતની ટોચ ઉપર ટાવરના ટોચ અને એના તળિયાના અવશેષ પણ જોવાના છે. એટલે ઇમારત આપણે ટાવર નીચો દોરવો પડશે. એટલે માની લો ટાવર એની સામે છે, આ રીતે છે, આ સીડી ટાવર છે, એ બી ઇમારતની ઊંચાઈ છે 60 મીટર. તો આપણે ટાવરની ઊંચાઈ શું કહે છે? સીડી. હું કીધું જો તો એક માણસ 60 મીટર ઊંચી ઇમારત પર ઊભો છે, 60 મીટર ઊંચી ઇમારત પર ઊભો છે, આ 60 મીટર ઊંચી ઇમારત છે એટલે ઊભો છે. ત્યાંથી અવલોકન કરતા એટલે કે એને ત્યાંથી અવલોકન કરતા એટલે 60 મીટર મીટર ઊંચી ઇમારત પર ઊભો છે એટલે કા એની ટોચ ઉપરથી અવલોકન કરવાનું છે. એક ઇમારત ત્યાંથી અવલોકન કરતા એક ટાવરની ટોચ અને એના તળિયેના અવશેષ પર ઊભો થયો. આગળનો દાખલો જુઓ કે 60 મીટર ઊંચી ઇમારત પર ઊભો છે, ત્યાંથી અવલોકન કરતા એક ઇમારતની પહેલા ટોચનો ખૂણો લઈ લો. તો આપણે તો સીધી દ્રષ્ટિ નીચે નહીં જાય, પહેલા તો ક્ષિતિ સ્થિરણ આમ સીધું જાય. એના ટોચનો ખૂણો અને મારા ટાવરના ટોચનો ખૂણો 30 અંશ. એટલે અહીંયા પાયાના સમાંતર દોરના પડે 30 અંશનો બનશે યુગ્મ કોણ. પછી શું કીધું? ટોચ અને તળિયાના અવસર પર માપ 60. તળિયું અહીંથી જોવાનું છે, આ કોણ બને છે 60 નો. અહીં જેડ લઈ લો તો આ 60 નો થશે. અહીં કાટખૂણ લઈ લો, આ કાટખૂણ. તો આપણને ટાવરની ઊંચાઈ શોધવાની કીધી, સીડી શોધવાનું કીધું. જો વિદ્યાર્થીઓ, બહુ મજાનો દાખલો છે, તમને મજા પણ આવશે ગણવાની. જો હવે વિદ્યાર્થીઓ આપણે અહીંયા ટાવરની ઊંચાઈ શોધવાની છે, આમાં લખતો નથી આવતો, તમને બધું આવડશે કેમ લખું. એ બી ઇમારતની ઊંચાઈ છે, ઇમારતના તળિયાનું બિંદુ, બી ઇમારતના ટોચનું બિંદુ બરાબર 60 મીટર. સીડી ટાવરની ઊંચાઈ જ્યાં સી ઇમારતના સી ટાવરના ટોચનું બિંદુ, તળિયાનું બિંદુ અને બી ટાવરના ટોચનું બિંદુ, એસી ઇમારત અને ટાવર વચ્ચેનું અંતર, એસી બરાબર અહીં નામ આપી દેશો કઈ ઈ ઈડી. બરાબર છે? ટાવર અને ઇમારત વચ્ચેનું અંતર. પછી ખૂણો લખી નાખો, ખૂણો બીઈડી બરાબર ખૂણો બીએસી બરાબર 90 અંશ, કોણ BDE બરાબર 30 અંશ કૌંસમાં યુગ્મ કોણ, કોણ BCA બરાબર 60 અંશ કૌંસમાં યુગ્મ કોણ. બરાબર છે? આમાં કઈ લખતો નથી, હવે ખૂણા બધું કાંઈ પણ બધું તમને આવડશે. હવે પેલો ત્રિકોણ લઈ લો, BAE માં ત્રિકોણ BAC માં પેલા આખો લઈ લીધો, કારણ કે આમાં સરસ એ બી જાણી શકતો, આપણે AC મળી જાય. ત્રિકોણ BAC માં tan 60 અંશ બરાબર, જો તો ત્રિકોણ BAC માં આપણે આ ઇમારતની ઊંચાઈ આપી દીધી. આપણે કીધું છે તો એક માણસ 60 મીટર ઊંચી ઇમારત પર ઊભો છે, ઇમારતની ઊંચાઈ આપણે આપી દીધી કે tan 60 અંશ બરાબર અને બાજુ AB ના છેદ માં AC. tan 60 ની કિંમત આપણે જાણી છે √3 AB. AB આપણે આપી દીધા, લો 60 મીટર. AC શોધવાના છે, તેથી AC બરાબર શું આવશે? AC અહીંયા √3 છેદ માં જશે, તો 60 ના છેદમાં √3 AC બરાબર 20 તેથી 60 20 √3 √3 એટલે AC
त्रिशांश बराबर टेन त्रिशांश बराबर हुआ उसे बी ना शेष मार ईडी टेन त्रिशांश की कीमत आपने जानी सी ये करना छेद मार रूट तो बस ना टेन ने मैं तो मैं पहला की तो लामा आपने बने त्यान से दिया ना जवाब रही सी जो कोणों शुद्धों ने कोस साइन अथवा कोस वापर रही सी इतने के टेन जीरो जीरो टेन त्रिशांश ना शेष मार B ना शक्ति B अपने शोधवान हैं अने ED क्यों के AC तो B समांतर शे ED बराबर AC तो AC ने क्यों मतलब अपने जानी है सी ED बराबर AC B शोधना कौन सा मतलब हो ED बराबर AC B शोधना कौन सा मतलब हो प्रश्न है क्योंकि ED क्यों के AC तो AC मर ये B शोधना तो ED कौन B शोधना होता है अरे जो अपने हम बीस वन को तो मरे दो तो बीस रूट ना है यहाँ से बी बराबर क्या था जो तो बीस रूट ना शेष में रूट ना रूट ना तुरंत देता है बीस मीटर अपने बी मरे क्या बीस मीटर तो अपने तो एक्चुअली तो ए ही मरी थे एक्चुअली सीडी तो देखो ए बराबर ए क्योंकि सीडी तो ए जो के सीडी तो कितना मरे तो के ए बी मार्जिन बी की बात करता हूँ मरे इतना बराबर ना इतना मर के अपने 20 मीटर जो है तो बी मर के 20 मीटर तो आ 20 मीटर मर के तो ऑटोमेटिक ए ही मर जाए आपको टोटल इमारत में उसे 60 मीटर से 60 मीटर इतना 20 मीटर बात के लिए तो इतना कितना मर जाए 40 मीटर इतना अपने ए जो ए जो के सीडी तो बी टावर नहीं होते इतने से बराबर के तो आखा ये भी मैं का बी बात कर लो ये भी से 60 मीटर हमारे से 20 मीटर बात कर लो तो कितना 40 मीटर जो विद्यार्थी 40 मीटर हूं मान के अपने टावर ने ऊंचाई चले ना हम टावर ने ऊंचाई 60 मीटर मळे जो तो विद्यार्थी से अगर करो दाखो आपण आईएफपी दाखो छे बराबर से आपण बोर्ड में अपने वगैरह पूछा है जो से हूं तो जो तरह तो फरी बात जोड़ो एक मानस 60 मीटर ऊंची इमारत में उभो छे ने उभो छे ત્યાં થી અવલોકન કરતા એટલે 60 મીટર ઊંચી ઇમારત ની ટોચ ઉપર થી અવલોકન કરે છે એક ટાવર ની ટોચ ને તળિયા ના આવશે તો ત્યાં થી એક સામે ટાવર આવે છે એની ટોચ ને તળિયા ના આવશે તો તમને ખબર પડી જઈ જોઈએ ઇમારત ની ટોચ ઉપર થી ટાવર ની ટોચ ને તળિયા ના આવશે કોણ જોવે છે એટલે કે ટાવર નીચો છે તો જ એના અવસેત કોણ શબ્દ વાપરે કારણ કે અવસેત કોણ શબ્દ માટે નીચે જોવો પડે છે ટાવર નીચો બરાબર છે બાકી તમને આકૃતિ દોરતા આગલા વાળા પ્રમાણે આવડે છે બધું અહીંથી તમને લખતા પણ આવડે છે બે કાટકોણ ત્રિકોણ લઈ લેશો તો આપણે સીડી પહેલા બી મળશે આ કે એબી માંથી બી બાદ કરો તો એ મળે એ મળે એટલે સીડી મળે એ આપણે મળે ટાવર ની ઊંચાઈ જો તો આવડે